નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત આજે આપણે બીજો પાઠ જોવાનો છે તો તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢે આજે આપણે બીજા પાઠની વાત કરીશું યદ ભવિષ્યો વિનશ્યતી યદ ભવિષ્ય નામનું જે માસલાનું એક નામ છે અહીંયા પંચતંત્રને હિતોપદેશ નામના પ્રાણી કથામાંથી આ ગ્રંથમાંથી આ વાર્તા એક લેવામાં આવેલી છે એમાં યદ ભવિષ્ય નામનો એક માસલો છે એનો વિનાશ થાય છે એ અંગેનું ટાઇટલ અહીં આપવામાં આવ્યું છે તો આપણે એનો થોડોક પહેલાં શરૂઆતમાં પરિચય જોઈ લઈ કે સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે તેમાં પ્રાણીઓને પાત્રો તરીકે લઈને મનુષ્યને જીવનમાં ઉપયોગી ડાપણનો બોધ ખૂબ સરસ અને સહજ રીતે આપવામાં આવ્યો છે સંસ્કૃત સાહિત્યની અંદર આપણે જોઈએ તો પંચતંત્ર અને હિતોપદેશ આમાં જુદા જુદા અનેક પશુ પક્ષીઓ અને પ્રાણીઓની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પંચતંત્રની રચના વિષ્ણુ શર્માએ કરી છે જ્યારે હિતોપદેશની રચના નારાયણ ભટ્ટે કરેલી છે અને એની અંદર પ્રાણીઓને પાત્રો તરીકે સરસ મજાની બધી વાતો કરી છે અને આમ જોઈએ તો મનુષ્યને જ ઉપદેશ આપવામાં આવ્યો છે મનુષ્યને જ બોધ આપવામાં આવ્યો છે કે જેથી કરીને અહીંયા પશુ પક્ષીના પ્રાણીઓને પાત્રો તરીકે લઈ અને મનુષ્યના જીવનમાં ઉપયોગી થાય એવો સરસ મજાનો સહજ રીતે બધાને સમજાય એવા વાર્તાના રૂપની અંદર આ પાઠ મૂકવામાં આવેલો છે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના શો કોઈને વાર્તા સાંભળવી ગમે રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંચવાયા ગૂંચવામાં આવેલા બોધનો સહજ પણ ભાર લાગતો નથી આપણે જોઈએ છીએ કે વાર્તા બધાને ગમે છે નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ હોય ત્યાં સુધી બધા લોકોને વાર્તા સાંભળવી ગમે અને વાર્તાની અંદર જ્યારે જ્યારે એમાં સરસ મજાનો રસ હોય રસ હોય એની અનુભૂતિનો આપણને એક અહેસાસ થતો હોય છે અને એ વાર્તાના બોધ દ્વારા આપણને જરા પણ ભાર લાગતો નથી સહેજ ભાવે આપણને આ વાર્તા આપણને આપણે સ્વીકારી લેતા હોય છે ટૂંકમાં બોધ આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ આ પાઠ પંચતંત્રને હિતોપદેશ એમ બંને ગ્રંથના આધારે તૈયાર કરવામાં આવ્યો છે પંચતંત્રના રચિતા વિષ્ણુ શર્મા છે તેમણે મિત્રભેદ મિત્રસ પ્રાપ્તિ કાકો કુલીયમ અને લબ્ધ પ્રયાસ લબ્ધ પ્રયાસ અને અપરીક્ષિત કાર્યક્રમ એમ પાંચ વિભાગોમાં પંચતંત્રની રચના કરી છે તો અહીંયા આપણે જોઈએ તો કે પંચતંત્રને હિત ઉપદેશમાંથી આપણો આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે પંચતંત્રના રચયતા મેં હમણાં આગળ પણ વાત કરી હતી કે વિષ્ણુ શર્મા છે આ પંચતંત્રની અંદર પંચ એટલે પાંચ તંત્ર એટલે વિભાગ આ પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે એ પાંચે પાંચ વિભાગમાં નામ આપવામાં આપણને આવવા આવ્યા છે પહેલો વિભાગનું નામ છે મિત્રભેદ

વાર્તામાંથી લેવામાં આવેલો છે અને હિતોપદેશના રચયતા નારાયણ પંડિત છે હિતોપદેશમાં મિત્રલાભ સુહદભેદ સુહદ એટલે મિત્ર મિત્રભેદ વિગ્રહ અને સંધિ એમ કુલ ચાર વિભાગો છે જેવી રીતે પંચતંત્ર ની અંદર પાંચ વિભાગ આપવામાં આવ્યા છે તેવી જ રીતે હિતોપદેશના રચિતા નારાયણ પંડિત છે અને હિતોપ દેશની અંદર ચાર વિભાગ આપવામાં આવ્યા છે એમાં છે મિત્રલાભ જે પંચતંત્રમાં પણ મિત્રલાભ છે હિતોપ દેશની અંદર પણ મિત્રલાભ છે તેવી જ રીતે ત્યાં નિત્ર સંપ્રાપ્તિ છે પંચતંત્રની અંદર તો હિતોપદેશની અંદર સુહદભેદ છે વિગ્રહ છે અને સંધિ એમ કુલ ચાર વિભાગ છે આમ સંધિ નામના ચોથા વિભાગમાંથી પણ આ થોડીક વાર્તા લેવામાં આવી છે એટલે હિતોપદેશ અને પંચતંત્ર આ બંનેના ગ્રંથમાંથી આપણે આ વાર્તા લેવામાં આવી છે હવે આપણે જોઈએ જે આ પાઠની અંદર જે પાત્રો છે જે વિષય વસ્તુ છે એની વાત હવે આપણે કરીએ તો અહીં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય એમ ત્રણ માસલાની વાર્તા છે માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે પ્રત્યુત્પન્નતિ ઝાડમાં ફસાય છે ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી માર્ગ કાઢીને જાતનું રક્ષણ કરે છે અને યદ ભવિષ્ય નામનું ત્રીજું જે માસલું આવશે ત્યારે જોઈ લેશું એમ વિચારીને આધારે બેસી રહીને પોતાનો વિનાશ નોતરે છે આમ આપવામાં આવેલા નામ તેમના સ્વભાવનો નિર્દેશ કરે છે અહીંયા જે ત્રણ માછલાઓના નામ આપવામાં આવ્યા છે તે પેલું છે અનાગત વિધાતા એટલે કે આવનારી આપત્તિઓનો અગાઉથી ઉપાય કરી લેવો એટલે અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન એટલે કે જેવો સમય આવશે જેવો સંકટ આવશે એવા સમયની અંદર પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એ સમયની અંદર એનો ઉપાય કરીને તેમાંથી બચી જવું અને યદ ભવિષ્ય એટલે કે ભવિષ્યમાં આવનારી અને આવનારી આપત્તિઓમાં બેસીને ન ન રહેવું અને આળસ કરીને બેસી રહેવું આવશે ત્યારે જોશું આ રીતની પોતાનો આખો વિષય ધારણ કરેલું યદ ભવિષ્ય છે એ જ્યારે જેવું થશે ત્યારે જોઈ લેશું આવો ભવિષ્યનો આધારે બેસી રહેનારો વ્યક્તિ છે એ છેલ્લે પોતાનો ને નોતરે છે તો આ ત્રણેય માસ્ટલાઓના નામના આધારે એનો સ્વભાવ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે સ્વભાવનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધી કાઢવો જોઈએ માત્ર નસીબના આધારે બેસી રહેનાર આળસુ અને નિર ઉદ્યમી દશા યદ ભવિષ્ય જેવી થાય છે હવે આના આ ત્રણ મત્સ્ય જે આપવામાં આવ્યા છે એમના આધારે આપણને શું બોધ મળે છે તો કે ભવિષ્યમાં મનુષ્યને એ બોધ મળે છે કે ભવિષ્યમાં આવનારી મુશ્કેલી આપણને ખબર છે તો આપણે એનો અગાઉથી જ એનો ઈલાજ કે ઉપાય કરી લેવો જોઈએ કે જેથી કરીને આવનારી મુશ્કેલીઓનો આપણે વ્યવસ્થિત રીતે સામનો કરી શકીએ અને એમાંથી આપણે પાર નીકળી શકીએ એટલા માટે આ માણસે અગાઉથી જ એવો વિચાર કરી લેવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવેલી મુશ્કેલીનો સામનો આપણે કરી શકીએ અને ત્યાર પછી બીજી વાત કરી છે કે માત્ર નસીબના આધારે બેસી જો રહેશું તો આપણે કોઈ પણ સારું કાર્ય કરી શકશું નહીં આળસુ અને નિરઉદ્યમી નિરઉદ્યમી એટલે કે ઉદ્યમ મહેનત ન કરવા ન કરવામાં આવે તો જે ત્રીજું મત્સ્ય જે આપણું જે છે યદ ભવિષ્ય એ યદ ભવિષ્યની જે વિનાશ થાય છે જેથી કરીને આપણે કોઈ પણ આવનારી સમસ્યા છે કે મુશ્કેલી છે એનો ઈલાજ આપણે પહેલેથીને જ કરી લેવો જોઈએ એનો પહેલેથીને જ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી કરીને આપણે તેમાંથી પાર નીકળી શકીએ તો હવે આપણે સરસ મજાનો પાઠ છે ત્રણ મત્સ્યની વાત કરવામાં આવી છે ત્રણ માછલાઓની વાત કરવામાં આવી છે તો હવે આપણે પાઠ જોઈશું કે પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય ચ ઇતિ ત્રયો મત્સ્યા વસંતી સ્મ આ ભૂતકાળનું સ્મ શબ્દ છે એટલે ભૂતકાળનું વાક્ય છે પૂરા પૂરા એટલે પૂર્વે કોઈ એક જલાશયે જલાશય એટલે સરોવરમાં પૂર્વે કોઈ એક જળાશયમાં અથવા તો સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય નામના ત્રણ મત્સ્યો એટલે ત્રણ માસલાઓ વસંતિ રહેતા હતા પૂર્વે કોઈ એક સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન ભવિષ્ય નામના ત્રણ માસલાઓ રહેતા હતા અથવા કદાચ તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરે ઉક્તમ અથવા આથી કદાચ ક્યારેક એટલે તે જલાશય એટલે સરોવર દ્રષ્ટવા એટલે જોઈને ધીવર એટલે માછીમારો ઉક્તમ એટલે બોલ્યા ત્યાર પછી તે આ સરોવરને જોઈને માસી મારો બોલ્યા શું બોલ્યા ઓહો અરે બહુ મત્સ્યો અયમ હદો આ તો ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં અહીંયા તો ઘણા બધા મત્સ્યો છે માછલાઓ છે કદાચ તો અપી ન અસ્માભિ અન્વેશિત ક્યારેય પણ ક્યારેય અપી એટલે પણ ન એટલે નથી આવા આવા તો આપણે ક્યારેય પણ આવું તો જોયું નથી એટલું બધું સરોવરની અંદર કાચબા માછલાઓથી ભરચક આવું સરોવર તો આપણે ક્યારેય જોયું નથી એમ બંને વિચારે છે તદ્ય તેથી આજે આહારમ વૃત્તિ તો આજની આહારની વૃત્તિ આજે આપણે આહાર છે એ આહારની પ્રવૃત્તિ આહારની જે આપણે વ્યવસ્થા છે તે આપણે આજની થઈ ગઈ છે આજના આહારની વ્યવસ્થા આપણી થઈ ગઈ છે સ્વ એટલે આવતીકાલે અત્રા એટલે અહીંયા આવીને મત્સ્ય કુર્મા દલાઓ અને કાસબાઓને વ્યાપા દીતવ મારી નાખશું ઇતિ એમ તેમને નિયમ કર્યો આજની વ્યવસ્થા આપણી આહારની થઈ ગઈ છે આવતીકાલે આપણે અહીંયા આવશું અને માછલાઓ અને કાસબાઓને આપણે મારી નાખશું એવો તેમને નિશ્ચય કર્યો તો અહીંયા ફરી વખત પહેલેથી આપણે આખા પેરેગ્રાફનું ભાષણ જોઈએ કે પૂર્વે કોઈ એક સરોવરની અંદર અનાગત વિધાતા પ્રત્યુત્પન્નતી અને યદ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા ત્યારે કોઈ એ સરોવરને જોઈને માછીમારો બોલ્યા અહો અરે અહીંયા તો ઘણા બધા માછલાઓ છે આવું સરોવર તો આપણે ક્યાંય જોયું નથી તો અહીંયા આજની વ્યવસ્થા આપણે આહારની થઈ ગઈ છે આવતીકાલે અહીંયા આપણે આવી અને માછલાઓ અને કાસબાઓને મારી નાખશું એવો તેમને નિશ્ચય કર્યો તો માછીમારો છે એ પોતે આ પ્રકારનો તે નિશ્ચય કરે છે કે આવતીકાલે આપણે આવી અને આ લોકોને આપણે મારી નાખશું અને સાથે લઈ જશું ત્યાર પછી આગળ જોઈએ અથો તેસામ તત્કુલી સોપમ વચનમ સમાકર્ષમ મત્સ્યા પરસ્પરમ પ્રાહુ હવે જે આ ઉપર જે બને માછીમારો જે વાતો કરતા હતા ને એ નીચે આ ત્રણે ત્રણ હતા જે અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતી અને યદ ભવિષ્ય આ ત્રણે ત્રણ માસલા સાંભળતા હતા આ માછીમારોનો જે વાર્તાલાપ છે એ ત્રણેય સાંભળતા હતા એટલે તે શું બોલ્યા અથો તેસામ આથી તેઓ તત્કુલ સ્વનમ એટલે કે વજ્ર સમાન કઠોર વસન સાંભળીને આ માશલાઓ પરસ્પર બોલ્યા શ્રુતો તમે આ ધીવરાણા ધીવરાણા એટલે માછીમારોનો વાર્તાલાપ આ માછીમારોના વાર્તાલાપ તમે સાંભળ્યો આમ ત્રણેય માછીમારો છે આ ત્રણેય માશલાઓ જે છે એ સરોવરની અંદર એકબીજા અરસપરસ વાતચીત કરવા આ અંદરો અંદર કે તમે સાંભળો હમણાં આપણી ઉપર હમણાં જે માછીમારો જે વાત કરતા હતા એ તમે વાર્તાલાપ સાંભળો અધુનામ અસમાં ભી કરતા કરતો હોય અધુનામ એટલે અત્યારે આપણે હવે શું કરવું જોઈએ હવે અત્યારે આપણું શું કરતો શું કરવું જોઈએ તત્ર અધાગત અનાગત વિધાતા પ્રાય ત્યાર પછી અનાગત વિધાતા નામનો મત્સ્ય છે તે બોલ્યો નૂનમ પ્રભાત સમયે ધીવરાણા અત્રમ મત્સ્ય સંક્ષયમ કરીશી મનો મનસી વર્તતે ત્યાર પછી અનાગત વિધાતા નામનો જે માસલો હતો મત્સ્ય હતો તે બોલ્યો કારણ કે એ સમયની અંદર ત્રણેય મત્સ્ય ભેગા હતા અને એવા સમયની અંદર પ્રત્યુત્પન્ન મતી અને યદ ભવિષ્ય નામનો માછલો સાંભળે છે જ્યારે અનાગત વિધાતા છે તે કહે છે અને બોલે છે અને કહે છે નૂનમ એટલે ખરેખર પ્રભાત સમયે એટલે કે સવારના સમયે ધીવરાણા એટલે કે માછીમારો અત્રાગમ્ય એટલે કે અહીંયા આવશે અને આપણને બધાને અહીંયા મત્સ્ય મત્સ્ય ક્ષેમ કરી શકતી એથી મમો મનસી વિશે અને આપણે પકડીને લઈ જશે એવું મારું મનથી માનવું છે એટલે અનાગત વિધાતા છે તે પોતાના મંતવ્ય આપે છે પોતાના મત આપે છે કે સવારના સમયે અહીંયા માછીમારો આવશે અને આપણને બધા માછલાઓને પકડી અને લઈ જશે અને મારી નાખશે એવું મારું મનથી માનવું છે તત્વુક્ત સાંપ્રદમ ક્ષણ અપી અત્રમ અવસ્થા ઉત્તમ તો પછી આપણે અહીંયા એક ક્ષણવાર પણ રોકાવવું જોઈએ નહીં આપણે આ સરોવરની અંદર એક ક્ષણવાર પણ રોકાવવું જોઈએ નહીં અસમા ભી રાત્રો એવમ અશ્મિ કશ્મી કચ્છિત સમીપમ સર એટલે સરોવર ગંતવ્યમ તો આજે આપણે રાત્રિના સમયની અંદર બાજુના સરોવરમાં જતું રહેવું જોઈએ જો કાલે સવારમાં એ માછીમારો અહીંયા આવશે અને આપણને પકડી એને લઈ જઈ મારી નાખે એના કરતાં આજે રાત્રે જ આપણે બાજુના સરોવરમાં જતું રહેવું જોઈએ અયમ તાવતમ જલાશયમ ઘસામી હું બાજુના એટલે કે હું બીજા સરોવરમાં જાઉં છું આ રીતને અનાગત વિધાતા છે એ પોતાનો પ્રસ્તાવ રજૂ કરે છે પોતાનું મંતવ્ય રજૂ કરે છે ત્યાર પછી બીજો મત છે જે છે અપરમ પ્રત્યુત્પન્ન પ્રહ ત્યાર પછી જે પ્રત્યુત્પન્ન નામનો જે માસલો હતો તે બોલ્યો શું બોલ્યો કે ભવિષ્ય ભવિષ્ય દાદમ અર્થ એનમ ભાવતમ કૂતર મયા ગતવ્ય ભવિષ્યનું કોઈ પ્રમાણ નથી કૂતર મયા ગતવ્ય તો આપણે ત્યાં જવું જોઈએ નહીં ભવિષ્યનું કોઈ પ્રમાણ નથી એ તો આવે કાલે અને પણ ન પણ આવે જેથી કોઈ ભવિષ્યનું પ્રમાણ નથી તેથી આપણે ત્યાં જવું જોઈએ નહીં તદ્દ ઉત્પન્ન યથા કાર્યમ જ્યારે જેવું કાર્ય ઉત્પન્ન થશે એમ ત્યારે તે કાર્યને આપણે પૂર્ણ કરશું જ્યારે જે કાર્ય ઉત્પન્ન થશે જેવું સંકટ ઉત્પન્ન થશે તેવા સમયની અંદર આપણે તેમને સામનો કરશું તથા ઉત્તમ તેમ તે બોલ્યો ઉત્પત્તનામ આદ આપદમ યશ્યુ સમાધાન હોમ બુદ્ધિઓને આપત્તિ સમયની અંદર જ્યારે આપત્તિ જ્યારે ઉત્પન્ન થશે અને એનું સમાધાન કરવું એ જ બુદ્ધિમાન લોકોનું કાર્ય હોય છે એટલે પ્રત્યુત્પન્ન એ પોતાની જાતને ખૂબ બુદ્ધિશાળી માને છે જે સમયની અંદર જેવું સમસ્યા ઉત્પન્ન થશે જે સમયે આપદા આપત્તિ ઉત્પન્ન થશે અને એ જ સમયની અંદર બુદ્ધિથી એમનું સોલ્વ કરવું અથવા તો બુદ્ધિપૂર્વક એનો ઉપાય શો કરવો એવું એમનું માનવું છે જેથી કરીને ભવિષ્યનું પ્રમાણ ન હોવાથી તે જોવા માટે ના પાડે છે તો ત્યાર પછી યદ ભવિષ્ય ઉત્તમ ત્યાર પછી યદ ભવિષ્ય નામનો માસલો બોલ્યો શું બોલ્યો કે ધીવરાણાના વચના માત્ર એમ પિતૃ પેત્રહારી અધિકસ્યમ ત્યાગમનો ત્યાગમ નહી જતે ધીવરાણાના વચના માત્ર એમ માછીમારોના વાર્તાલાપથી આપણા પિતૃ પિતરાઓનો એટલે કે આપણા બાપદાદાનો આ સરોવર છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ નહીં યદ ભવિષ્ય નામનો માસલો એમ કે છે ઓલા બંનેને કે આ ધીવરાણા છે છે તો આવીને બોલી જાય જેથી કરીને આપણે આપણા બાપ દાદાનું આ આપણે વર્ષોથી આ પેઢી દર અહીંયા સરોવરની અંદર રહીએ છીએ તો આપણો આ બાપ દાદાનું સરોવર છે એને આપણે છોડીને જવું જોઈએ નહીં યુ આયુ ક્ષણો જો અગર આયુ આયુ એટલે આયુષ્ય જો આયુષ્ય ક્ષીણ થવાનું હોય છે તો આપણે અહીંયા રહેશું અથવા તો અન્યત્ર બીજે ગમે ત્યાં જશું જો મૃત્યુ થવાનું હોય છે તો ત્યાં પણ જઈને આપણે મરવાના જ છીએ જેથી કરીને આપણે આપણા આ બાપ દાદાનું સરોવરને આપણે ત્યાગ કરવો જોઈએ નહીં છોડવું જોઈએ નહીં એવી એ વાત એ યદ ભવિષ્ય છે તે પોતે પોતાનો મંતવ્ય રજૂ કરે છે તો અહીંયા સુધી અત્યાર સુધી આપણે રાખીએ ટિપ્પણ થોડા લખી લેજો ટીપણ ઉપર નજર રાખજો ટીપણના જે શબ્દોનો અર્થ આપ્યો છે તેમને સમજજો કે જેથી કરીને આ પાઠનું ભાષણ તો તમને વ્યવસ્થિત સમજાય બાકીનું આપણે થોડુંક જે રહી ગયું છે એ એક બે શ્લોક અને એક પેરેગ્રાફ તે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર લેશું અસ્તુ જય હિન્દ જય ભારત